નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કે જે ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરળિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર પચાસ જોવાના છીએ તો મિત્રો શરૂઆત કરતાં પહેલાં હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો એ પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ બિંદુ સરોવર ક્યાં આવેલું છે ઓપ્શન એ સિદ્ધપુર ઓપ્શન બી પાલનપુર ઓપ્શન સી પાટણ અને ઓપ્શન ડી દાતા તો બિંદુ સરોવર છે એ ક્યાં આવેલું છે મિત્રો તો કે ભાઈ સિદ્ધપુરમાં આવેલું છે એટલે કહી શકાય કે ભાઈ ઓપ્શન એ આપણો સાચો જવાબ છે હવે આ બિંદુ સરોવરની થોડીક વાત કરીએ મિત્રો તો આ બિંદુ સરોવર છે એ કયા નામે ઓળખાય છે તો કે માતૃ ગયા કયા નામે ઓળખાય છે તો કે ગયા નામે ઓળખાય છે અને અહીંયા આ બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે એટલે કે એમ કહી શકાય કે ભાઈ અહીંયા ભારતનું એકમાત્ર સરોવર છે એક જગ્યા છે કે જ્યાં માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે હવે આ બિંદુ સરોવરની વાત કરીએ તો આ બિંદુ સરોવર છે એમાં એ માતૃશ્રાદ્ધ કરવાની પરંપરા ક્યારથી શરૂ થઈ તો કે ઇતિહાસમાં એવું કહેવાય છે કે ભાઈ ભગવાન પરશુરામે પોતાના માતાના અસ્થિ છે એનું વિસર્જન ક્યાં કર્યું હતું તો કે બિંદુ સરોવરમાં કર્યું હતું એટલે કે એવું કહેવાય છે ક્યારથી છે એ અહીંયાથી કરવામાં આવે છે અને આખા ભારતનું એકમાત્ર સરોવર છે કે જ્યાં માતૃશ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે એટલે એટલી માહિતી આપણે આમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર બે સાચી જોડની પસંદ કરો ઓપ્શન એ ગદગદિત ઓપ્શન બી વિકિર્ણ ઓપ્શન સી તિતિક્ષા ઓપ્શન ડી પરિમિતિ તો કઈ સાચી જોડણી છે મિત્રો તો કે ઓપ્શન બી આપણી સાચી જોડણી છે એટલે કે ઓપ્શન બી વિકિર્ણ એ આપણી સાચી જોડણી છે હવે ગદગદિત છે એ આ જોડણી ખોટી છે તો જોઈએ કઈ કઈ આવશે તો કે ગદ ગદિત પછી તિતિક્ષા

ઓપ્શન એ સરદાર આવાસ યોજના ઓપ્શન બી રાજીવ ગાંધી આવાસ યોજના ઓપ્શન સી ઇન્દિરા ગાંધી આવાસ યોજના કે ઓપ્શન ડી મહાત્મા ગાંધી આવાસ યોજના તો આમાંથી કયો જવાબ સાચો આવશે તો કે ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે સરદાર આવાસ યોજના હવે આમની શરૂઆત પૂછાય તો યાદ રાખીશું ઓગણીસો સત્તાણુંમાં આમની શરૂઆત થઈ હતી જે રાજીવ ગાંધીની તો કે બે હજાર તેર માં આમની શરૂઆત થઈ હતી ઇન્દિરા ગાંધી આવાસ યોજનાની તો કે ભાઈ ઓગણીસો પંચ્યાસી છ્યાસી માં છે એમની શરૂઆત થઈ હતી મહાત્મા ગાંધી આવાસ યોજના મિત્રો આવી કોઈ યોજના છે નહીં મહાત્મા ગાંધી રોજગાર યોજના છે અને જેનું હાલનું નામ છે મનરેગા તરીકે ઓળખવામાં આવે છે તો આ માહિતી આપણે યાદ રાખીશું અને મિત્રો આ યોજનાઓનો ઉદ્દેશ્ય શું છે આ યોજનાઓનો લાભ કોને કોને મળશે એની સંપૂર્ણ ચર્ચા છે આપણે એક અલગથી વિડીયો બનાવીશું એમાં સંપૂર્ણ યોજનાઓના વિડીયોની માહિતી આપણે લેશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર નાઇલ નદી બાબતે કયું વિધાન સાચું નથી એવું આપણે અહીંયા પૂછેલું છે તો ઓપ્શન એ અમેરિકાની મહત્ત્વની નદી છે ઓપ્શન બી તેના પર આસવાન ડેમ બાંધવામાં આવ્યો છે ઓપ્શન સી એલેક્ઝાન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે અને ઓપ્શન ડી ક્યારો ગીઝા શહેર તેમની કિનારે આવેલા છે તો કે આમાંથી કયું વિધાન એક સાચું નથી કઈ નદી નાયલ નદી તો કે ઓપ્શન એ આપણો સાચો નથી એટલે કે અમેરિકાનું મહત્વની નદી છે એ એમ કોઈ સાચ ઓપ્શન છે નહીં હવે આ કયાની મહત્વની નદી કહી શકાય તો કે આફ્રિકાની છે એ મહત્વની નદી છે એટલે કે ત્યાંથી આ નીકળે છે હવે આફ્રિકાનું એક સરોવર છે મહત્વનું કહ્યું તો કે વિક્ટોરિયા આ વિક્ટોરિયા શહેર સરોવરમાંથી આ નદી છે એ નીકળે છે મિત્રો આ વિશ્વની સૌથી લાંબી નદી કહેવામાં આવે છે નાલ નદી કેવી છે તો કે વિશ્વની સૌથી લાંબી નદી જો એની લંબાઈની વાત કરીએ તો કે છ હજાર છસો પચાસ કિલોમીટર લંબાઈ ધરાવે છે કેટલી ધરાવે છે તો કે છ હજાર છસો પચાસ ક્યાંથી નીકળે છે તો કે વિક્ટોરિયા સરોવરમાંથી નીકળે છે નાલ નદી બાકીના તો કે આ બધા બાકીના ત્રણેય ઓપ્શન આપણા સાચા છે કે ભાઈ તેના ઉપર કયો ડેમ આવેલો છે તો કે આસમાન ડેમ બાંધવામાં આવ્યો છે એલેક્ઝાન્ડર બંદર ક્યાં આવેલું છે તો કે નાયલ નદી ઉપર આવેલું છે અને આ સિવાય તેના કે કિનારે જોઈએ તો ક્યારો ગીઝા શહેરો પણ વસેલા છે તો આ આટલી માહિતી આપણે નાયલ નદી વિશે એટલે યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર પાંચ કે ભાઈ કયા અનુચ્છેદ અનુસાર રાજ્યપાલ વટ બહાર પાડે છે ઓપ્શન એ એકસો ત્રેવીસ ઓપ્શન બી બસો તેર ઓપ્શન સી ત્રણસો બાર અને ઓપ્શન ડી એકસો બત્રીસ

તો કે એકસો ત્રેવીસ અંતર્ગત બહાર પાડે છે જ્યારે રાજ્યપાલની વાત કરીએ તો કે ભાઈ બસો તેર અંતર્ગત છે એ વટકો બહાર પાડે છે આપણે આ રીતના પણ યાદ રાખી શકાય કે ભાઈ રાષ્ટ્રપતિ એટલે એકસો ત્રેવીસ એક બે ત્રણ અને વડ રાજ્યપાલ આવશે તો એનું ઊંધું કરી દેવાનું કેમ તો કે રાષ્ટ્રપતિ છે એ ક્યાંનો વડો છે દેશનો વડો છે જ્યારે રાજ્યપાલ છે એ ક્યાંનો વડો છે તો કે રાજ્યનો વડો છે એટલે કે અહીંયા છે એ બહાર છે એને શું કરી દેવાનું ઉલટું કરી દેવાનું એટલે કે બે એક કરી દેવાનું જ્યારે અહીંયા શું છે એક બે તો આ રીતના પણ આપણે યાદ રાખી શકાય હવે મિત્રો આ વટહુકમ જ્યારે બહાર પાડવામાં આવે એ કેટલા સમય માટે લાગુ પડી શકાય તો કે ભાઈ છ મહિના કેટલો સમય લાગુ પાડી શકાય છ મહિના સમજો કે છ મહિના પૂરતો લાગુ પાડી શકાય પણ આ છ મહિનામાં જ્યારે પણ સંસદ ભેગી થશે એટલે કે જો રાજ્યમાં હોય તો વિધાન મંડળ અને દેશની વાત કરીએ તો એમાં શું આવશે સંસદ જેમાં અંતર્ગત લોકસભા અને રાજ્યસભા અને જ્યારે વિધાનમંડળની અંતર્ગત વાત કરીએ તો કે વિધાનસભા અને વિધાન પરિષદ તો આ બે અંતર્ગત જ્યારે પણ સંસદ છ મહિનામાં એટલે કે જ્યારથી લાગુ પડ્યો ત્યારથી છ મહિના અંતર્ગત ક્યારે પણ જ્યારે શું ભરાય તો કે વિધાન મંડળ અથવા સંસદ ભરાય એમના સત્રની શરૂઆતથી છ અઠવાડિયા અથવા બેતાલીસ દિવસ પૂરતો છે એ આ વટ હુકમ છે શું કરવામાં આવશે લાગુ પાડવામાં આવશે જો આ બેતાલીસ દિવસ અંતર્ગત આ વટહુકમ પર વટ વટહુકમ છે એ પાસ ન થઈ જાય એટલે કે સંસદના બંને સદ સભાઓ છે લોકસભા અને રાજ્યસભામાંથી ખરડો પાસ ના થઈ જાય તો આ વટહુકમ છે એ શું કરવામાં આવશે રદ કરવામાં આવશે જેવી રીતના છે આવશે રાજ્યમાં વિધાનમંડળમાં તો કે વિધાનસભા અને જો વિધાન પરિષદ હોય તો બંનેમાંથી પસાર થઈ જશે તો આ વટુકમ કન્ટિન્યુ છે એ ચાલશે પણ જો એ પાસ નહીં થાય તો કેટલા દિવસમાં ખતમ થઈ જશે અથવા પૂરો થઈ જશે તો કે છ અઠવાડિયા અથવા બેતાલીસ દિવસ પણ વધારે વધારે કેટલો સમય લાગુ પાડી શકાય તો કે છ મહિના કે માની લો કે આજના દિવસથી શરૂ કર્યું કે આજે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલે કોઈ વટહુકમ બહાર પાડ્યો છે તો હાલમાં કોઈ સંસદ સભ્ય સત્ર છે એ ભરાયેલું નથી તો કેટલો સમય સુધી ચાલશે છ મહિના પણ માની લો કે બીજા મહિને છે એ કોઈ સંસદ સત્ર ભરાય છે તો એ શરૂઆત થઈ ત્યારથી બેતાલીસ દિવસ અથવા છ અઠવાડિયામાં છે એ શું કરવું પડશે તો કે આ વટહુકમ છે એનો ખરડો છે એ બંને સત્રમાંથી શું થવા જોઈશે સદનમાંથી પસાર થવા પડે ત્યારે આ કાયદો બનશે નહીંતર આને શું કરી દેવામાં આવશે રદ કરી દેવામાં આવશે તો આપણો સાચો જવાબ શું આવશે મિત્રો તો કે ભાઈ રાજ્યપાલની વાત કરીએ તો જવાબ શું આવશે તો કે ભાઈ બસો તેર અંતર્ગત વટહુકં બહાર પાડશે અને રાષ્ટ્રપતિની વાત આવશે તો કયો આવશે એકસો ત્રેવીસ અંતર્ગત છે વટહુકંભ બહાર પાડશે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ